गुड मॉर्निंग स्टूडेंट, यहाँ पे मैंने आपको एक ड्राइंग दिखाया है कि जैसे कि ये किसका ड्राइंग है पता चल पाएगा? वो बाजरी, बाजरी समझ में आ रहा है ना? बाजरी और दूसरा है नीचे आप देखिए ये कौन सा पाक है? सरड़ी। ये दूसरा नीचे ये क्या है? द्राक्ष। और हमारे कौन कौन से पाक है कोई बोल सकेगा कि हम क्या क्या खेत में उगाते हैं, क्या क्या पाक बोते हैं? तो गेहूं, चावल, फिर बाजरी, जुवार वगैरह। और सब्जियों में रींगन, तुरिया, करेला, सब्जी भी बहुत सारी ऐसे है। वो कहाँ पे हम उगाते हैं, कहाँ पे वो उगाते हैं हम, कहाँ से पाक कहाँ से लेते हैं हम? तो खेत में से। कहाँ से? खेत में, यानी कि खेतर। वही चैप्टर आपका स्टैंडर्ड थर्ड में है, खेतर। तो हम खेत में क्या क्या उगाते हैं, क्या लेते हो, वो तमारू चैप्टर छे एट खेतर। तो खेसर में कौन कौन से पाक बोते हैं और वो हमें क्या देता है, क्या उपयोग करते हैं हम, उससे क्या बनता है, क्या नहीं बनता है, उसके बारे में हमें यहाँ चैप्टर में हम पढ़ेंगे। तो यहाँ चैप्टर रीड करेंगे हम। पहलू फर्स्ट में छे शेरडी। तो आ शेरडी नु खेतर छे, मने शेरडी नो रस भावे छे, शेरडी ना रस माथी गोळ बने छे, शेरडी ना रस माथी खांड अने साकर बने छे। यहाँ पे आपको ड्राइंग दिखाई हुई है कि यहाँ पे शेरडी है और शेरडी में से क्या क्या बनता है। शेरडी में से एक तो गोळ और खांड साकर, वो तीन चीज है वो शेरडी के रस में से, यानी कि शेरडी में से बनते हैं। और शेरडी का रस सभी को पसंद है, आपको भी पसंद है, हमको भी पसंद है, सभी को पसंद है। आगे दूसरा है, देख सकते हो आप यहाँ पे ड्राइंग में, ये क्या है? द्राक्ष। द्राक्ष सब खेत में ही होते हैं, लेकिन उसका क्या होता है, बगीचे होते हैं। द्राक्ष से वेले होते हैं, वो बगीचा होते हैं उसके। तो यहाँ पे द्राक्ष है, तो आ द्राक्ष नो बगीचो छे। द्राक्ष ना झुमखा केवा सुंदर देखाय, द्राक्ष खाटी मीठी लागे छे, द्राक्ष काली पण होय छे। द्राक्ष तो आपने देखा होगा, काली भी होती है और ग्रीन कलर की, दो दो प्रकार की आती है। एक खट्टी मीठी होती है, यानी कि खट्टी मीठी हमें पसंद है ऐसे। तो द्राक्ष ना केवा होय छे, एक एक द्राक्ष अलग अलग होय नहीं, द्राक्ष ना शू होय, झुमखा होय। द्राक्ष नु शू होय? झुमखा होय। अने एक केवा झुमखा वेला पर होय तो झुमखा केवा सरस देखाय छे, एवो अहींया कहे छे कि झुमखा केवा सरस देखाय छे। अने द्राक्ष સ્વાદમાં ખાટી મીઠી હોય છે અને દ્રાક્ષ કાળી અને ગ્રીન એટલે કે લીલી હોય છે। આગળ છે બાજરી। યહાં પે આપ દેખ સકતે હો કે બાજરી, બાજરી કેસે ખેત મે ઉગતી હે? નીચે વો પતલા પતલા વો સાઠો હોય છે બાજરીનો, ઓર ઉપર જો ડુંડુ, એને શું કહેવાય? બાજરીનો ડુંડુ। એ ડુંડામાં બાજરી આવેલી હોય અને એ ડુંડા કાપીને પછી બાજરી, એ થ્રેસર જે હોય છે, થ્રેસરમાં આપણે અલગ પાડીએ ત્યારે બાજરી આપણને અલગથી મળે છે। તો આ બાજરી, બાજરીને તમે બાજરી નાના હતા ત્યારે બાજરી પણ એકલી કાચી પણ ખાય છે, બધા બાજરી ખાય, બાજરીનો લોટ પણ ખાય છે ઘણા લોકો, અને બાજરીના રોટલા પણ બને છે। તો અહીંયા કહે છે કે આ બાજરીનું ખેતર છે, બાજરીના કણસલા હોય છે, આગળ જે બાજરી ઉગી હોય એના ઉપર કણસલા હોય છે। યહાં પે દેખ સકતે હો આપ, એ દેખ સકતે કણસલા, યા ઇસકો હમ કણસલા બોલેંગે ગુજરાતીમાં, કણસલાને ડુંડા ભી કહીએ કે બાજરીના ડુંડા। બાજરીના લોટના રોટલા થાય છે, બાજરીના લોટના ઢેબરા પણ થાય છે, તમે બાજરીના લોટના ઢેબરા પણ ખાતા હોવ છો। તો બાજરીના લોટનો તો અહીંયા ચેપ્ટર તમારું કમ્પ્લીટ થાય છે, ન્યુ વર્ડ્સ છે અંદર, ખેતર, સાકર, ઝુમખા, રોટલા, કણસલા અને બગીચો। આગળ સ્વાધ્યાય છે તમારો, સ્વાધ્યાય પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। દ્રાક્ષ સ્વાદે કેવી હોય છે? દ્રાક્ષ સ્વાદે કેવી હોય છે? તો દ્રાક્ષ સ્વાદે ખાટી લાગે છે, અથવા તો ખાટી લાગે। સાકર શામાંથી બને છે? સાકર શામાંથી બને? આપણે ફર્સ્ટમાં ફર્સ્ટ જે શેરડી જોઈ એમાંથી, તો સાકર શામાંથી બને છે? શેરડીના રસમાંથી સાકર, ગોળ અને ખાંડ બને છે। કયા અનાજના લોટના ઢેબરા પણ થાય છે? લાસ્ટમાં આપણે જોયું કયા અનાજ, તો બાજરીના, બાજરીના લોટના ઢેબરા પણ થાય છે। નેક્સ્ટ, આ ખાલી જગ્યાઓ પૂરો। ખાલી જગ્યાના રસમાંથી ગોળ ખાંડ બને છે, તો શેના? શેરડી।
દ્રાક્ષના ડેસ હોય છે. શું હોય છે? ઝુમખા. ખાલી જગ્યાના કણસલા હોય છે. શેના કણસલા હોય છે? બાજરીના. ડેસના લોટમાં લોટના રોટલા થાય તો બાજરીના લોટના રોટલા થાય છે. આગળ છે ઈ, કૌંસમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખો. બાગ, રૂપાળું, ઘડી, લૂમ. આ તમારા શબ્દો આપેલા છે, એમાંથી અહીંયા તમારે સમાનાર્થી શબ્દ શોધવાના છે. મીઠી તો ઘડી, મીઠું તો ઘડી. બગીચો તો બાગ. સુંદર તો રૂપાળું. ઝુમખું તો લૂમ. ઝુમખું એને લૂમ પણ કહેવાય. આગળ છે, કૌંસમાંથી વિરોધાર્થી શબ્દો શોધીને લખો. કદરૂપી, મીઠી, ઢોળી. ખાટી તો મીઠી, એનો વિરોધ શબ્દ ખાટી તો મીઠી. સુંદર તો કદરૂપી, કાળી તો ઢોળી. આવી જ રીતે શબ્દ સમૂહ શીખો. ટેક્સ્ટ બુકમાં એક પોઈન્ટ છે તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો અહીંયા તમારે અમુક શબ્દો આપેલા છે ડ્રોઈંગ સાથે, કે ફૂલોનો ગુચ્છ. ફૂલો જે એકથી ત્રણ ચાર પાંચ ફૂલો આમ પકડી આપણે તો એને શું કહેવાય છે? ફૂલોનો ગુચ્છ કહેવાય. ચાવીઓ, પાંચ છ ચાવીઓ ભેગી હોય તો એને આપણે શું કહીશું? ચાવીઓનો જુડો. હવે માટીનો ઢગલો હોય રેતીનો તો એને શું કહીશું? આપણે રેતીનો ઢગ શબ્દ. સમૂહ એને સમૂહ છે એટલે એનો ઢગ શબ્દ યુઝ કરીશું. આગળ છે માણસોનું. માણસોનું આગળ આવતા હોય તો ટોળામાં તો શું કહીશું? માણસોનું ટોળું. ટોળું શબ્દ એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પક્ષીઓનું ટોળું. પક્ષીઓ પણ જતા હોય તો ટોળામાં તો પક્ષીઓનું ટોળું. આગળ છે ભારો. લાકડા બધા એકસાથે રાખેલા હોય તો શું કહીશું? લાકડાનો ભારો. અહીંયા રહી ગયો પુસ્તકો. પાંચ છ પુસ્તક હોય તો એને શું કહીશું? પુસ્તકનો ખડકલો. પુસ્તકનો ખડકલો. અહીંયા ઘેટાનું ટોળું. ઘેટાઓનું ટોળું. દસથી પંદર વધારે ટોળા જતા હોય, ઘેટા જતા હોય તો આપણે શું કહીશું? ઘેટાનું ટોળું. તો અહીંયા તમારું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આની PDF તમને મોકલી આપશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.